નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ હવે ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ એક્ઝામની મદદથી લેવામાં આવશે એકસાથે સાથે પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરાઈઝ એક્ઝામ આપી શકશે પેપર લીક થાય છે એને અટકાવવા માટેનો આ રીતનો મોટો નિર્ણય લઈ શકે છે ગૌણ સેવા પસંદગી મંડળ આપણે ડીપમાં વાંચી જોઈએ તો અવારનવાર બનતી પેપર લીકની ઘટના અને એની સામે બદનામ થતી ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરીને કારણે હવે સરકાર પણ કંટાળી હોય એવું લાગે છે આ તમામ આક્ષેપોને પહોંચી વળવા માટે સરકારે નવો રસ્તો શોધવાની વિચારણા કરી હોવાની માહિતી મળી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી તમામ પરીક્ષાઓ હવે ઓનલાઈન લેવામાં આવશે એ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ છે પેપરલેસ પરીક્ષા લેવાનું આયોજન મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ હવે ઉમેદવારોની સંખ્યાને આધારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહી છે જે પરીક્ષા અત્યાર સુધી માત્ર એક જ દિવસમાં લેવામાં આવતી હતી એમાં પણ ફેરફાર કરી એક કરતાં વધારે દિવસ સુધી પરીક્ષા લેવા માટેની વિચારણા ચાલી ચાલી રહી છે જે નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવવામાં આવી છે એમાં સંપૂર્ણપણે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે એટલે કે પેપરલેસ પરીક્ષા લેવા માટેનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે ત્યાર પછી જોઈએ તો પેપરલેસ પરીક્ષાની કામગીરી ટીસીએસ કંપનીને સોંપાશે ટીસીએસ કંપની જાણીતી છે આપણને બધાને ખ્યાલ છે એક સાથે પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ પ્રકારે કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે જેની કામગીરી ટીસીએસ કંપનીને સોંપવામાં આવશે આમ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાવવાને કારણે ગેરરીતિ કે પેપર લીક થવાના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં એમ ગૌણ સેવા પસંદગી મંડળના સત્તાધી શો માની રહ્યા હોય એમ લાગે છે ભાઈના ઉપર છેલ્લા મુદ્દા કંઈક વોટ્સએપની અંદર આ પ્રમાણે મળી રહ્યા છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર પરીક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એકથી વધુ દિવસમાં લેવાશે પરીક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે સંપૂર્ણ પરીક્ષા પેપરલેસ રહેશે કોમ્પ્યુટર ઉપર જ પરીક્ષા ઉમેદવારોએ આપવાની રહેશે કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી એક સાથે પંદર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા હશે દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે ખાસ અહીં અગત્યનો મુદ્દો આ છે કે બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને બીટ ગાર્ડની પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય માટે ચાલશે જેમાં ચાર પોઈન્ટ પાંચ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે તો આ પ્રમાણેના મુદ્દાઓ પણ મળી રહ્યા છે તો મહત્વનો પ્રશ્ન છે પેપર લીક થતા અટકાવવા માટે થઈ અને ગૌણ સેવા પસંદગી મંડળે આવો મોટો નિર્ણય લીધો હોય એવું સમજી શકીએ છીએ આના ઓફિશિયલ ઠરાવો અને પરિપત્રો આવશે ત્યાર પછી જ આ જે સંપૂર્ણ નિયમો છે એ અમલી બનશે કઈ રીતની પરીક્ષા લેવી કોમ્પ્યુટર એક્ઝામ કઈ રીતની લેવી આ તમામ વસ્તુઓ જાહેર કરવામાં આવશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો